બોટાદમાં બેંકો દ્વારા અને ફાઇનાન્સ કંપની દ્વારા લોનના હપ્તાની ભરપાઈ માટે દબાણ કરતા ગૃહ ઉદ્યોગની મહિલા દ્વારા કલેક્ટરને અપાયું આવેદનપત્ર। कोरोना वायरस की महामारी में समग्र गुजरात में छेल्ला त्रण महीना धंधा रोजगार संपूर्णपणे बंद राखवामां आव्या छे, त्यारे सरकार द्वारा खानगी तेमज सरकारी बैंकों ने लोन धारक ग्राहकों प्रत्ये कूणु वलण दाखवानी अपील करवामां आवी हती। तेमज त्रण महीना सुधी लोनना हप्ता एडजस्ट करी आपवा पण जणाववामां आव्युं हतुं, परंतु बोटादना फाइनांस कंपनीओ अने बैंक द्वारा गृह उद्योग के नाना व्यवसाय माटे आपवामां आवेल लोनना हप्ता भरपाई करवा माटे कर्मचारियों द्वारा सख्ताई थी उगराणी करता लोन धारक महिलाओं द्वारा कलेक्टर बोटाद ने आवेदन पाठवामां आव्यो हतो। रिपोर्टर जगदीश मारू। अबू भाई कुरेशी, हरमकु विस्तार में रहू छू। अमारा बहनों जो ग्रुप चाले है लोनना, इक्विटास छे, माइक्रो फाइनांस छे, पहल छे, उज्जीवन छे, आनी अंदर थी अलग अलग रीते धिराण मेळवेल छे। અત્યારે એ લોકો લોકડાઉન ખુલ્લું તરત જ બે મહિનાનું વ્યાજ અને હપ્તા એમ કે તમે ભરી દો અને સમય વધારાનો આપતા નથી, હજી લોકડાઉન ખુલ્લું એવી પરિસ્થિતિમાં લોકો ક્યાંથી ભરે? એટલે અમે આ કલેક્ટર પાસે રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ અમને આની અંદર થોડીક મુદત આપો, ધંધા રોજગાર ચાલુ થાય, જાજો વર્ગ હીરા ઘસવું છે, હજી કારખાના કોઈના ચાલુ થયા નથી, કોઈ મજૂર વર્ગ છે તો પૈસા હોવા ન હોવાના કારણે હવે રજૂઆત કરી છે કલેક્ટર સાહેબમાં કે અમને આની અંદર મુદત મળે પૈસા ભરવાની। મારું નામ સાયરા રેમનભાઈ શાહ છે। આપે બોટાદ કલેક્ટર આવેદન પત્ર આપ્યું છે, શું બાબત? અમને બેકુના હપ્તાને સરકારશ્રીને એવું આવેદન પત્ર હતું કે 3 મહિના સુધી હપ્તા ન માંગવા, તો 2 મહિના થયા છે, 3જા મહિનો હજી તો બેઠો છે, તો અમને એમ કે 3 મહિના પૂરા થાય પછી 4થા મહિને એ લોકો અમને ભી મારી છે, મહિનો પૂરો થાય પછી અમને ભી મારી શકે, તો એ લોકો અત્યારથી અમારી ઉપર એટલું ફોર્સ કરે છે કે તમે હપ્તા નાખો, તો અત્યારે અમારે એમ કે લોકડાઉનના કારણથી અમે ક્યાંથી હપ્તા ભરી, હજી તો કારખાના ખોલ્લા નથી, હીરા ઉદ્યોગમાં તો 15 દિવસે વારો આવે છે બેસવાનો, 15 દિવસ બે કારીગર બે, 15 દિવસ બીજા કારીગર બે, તેમાં તો અમારે જમવાનું પણ નથી થતું, તો અમારે હપ્તાનું અત્યારે કઈ રીતે એડજસ્ટ કરવું?